ચાલો અર્ધગોળમાં ભૌમિતિક ભાતમાં આપણે રંગ પૂરીએ। સૌ પહેલાં આવો એક સેરેલિન બ્લુ કલર લઈ લેવાનો છે। જો સેરેલિન બ્લુ કલર ના હોય તો તમને ગમે એવો કોઈ પણ બ્લુ કલર તમે લઈ શકો છો। આમ તો તમારે રંગકામ તમારી રીતે તમારું મનપસંદ જ પૂરવાનું છે, પરંતુ ન ખ્યાલ આવે તો હું અહીંયા આજે રંગ પૂરીને તમને એક આ વિડીયો અલગથી બનાવીને શેર કરું છું। જો આવી રીતે સેરેલિન બ્લુ કલર પ્યોર પૂરી દેવાનો છે, બરાબર? ઓકે, એક ભાગમાં પૂરી દેવાનો આવી રીતે। એવી રીતે આ જે સ્ટાર જેવો આકાર છે એમાં એક એક ખાનું છોડતા આપણે આવી રીતે આ સેરેલિન બ્લુ કલર પૂરી દેવાનો છે। એક પછી એક બધા જ ખાનામાં આવી રીતે પૂરી દઈશું આપણે। પીંછીમાં બરાબર પોઈન્ટ બનાવજો। આપણે જ્યારે વોટર કલર જે હતા, પોસ્ટર કલર જે આપણે પૂરવાના હતા એ વખતે આ બધું શીખવાડેલું છે તમને, બરાબર? તો આવી રીતે આપણે પહેલાં પૂરી દઈશું બોર્ડર મારીને, પહેલાં બોર્ડર મારીને પછી જ અંદર રંગ પૂરવાનો આવી રીતે। તો આવી રીતે વન બાય વન આપણે એક એક ખાનું છોડતા આ જે સ્ટાર જેવો આકાર દેખાય છે તેના એક ભાગમાં આપણે આવી રીતે રંગકામ કરી દઈએ છીએ। અહીં કલર મેં લીધેલો છે સેરેલિન બ્લુ કલર, બજારમાં છૂટક મળે છે, તમે લાવી શકો છો અથવા તો કોઈ પણ તમારી પાસેનો જે બ્લુ કલર છે તે પણ તમે લઈ શકો છો, પૂરી શકો છો, ખોટો ખર્ચો કરવાનો નથી। ઓકે, ચલો હવે એની બાજુમાં જે મેં કલર લીધો છે એ આ જે બ્લુ કલર લીધેલો સેરેલિન બ્લુ કલર એમાં જ મેં બે પીંછી સફેદ નાખી અને એને થોડોક લાઇટ કર્યો છે, આછો કર્યો છે। આને આપણે ટિન્ટ કલર કહીએ, ખબર છે ને, આપણે આગળ શીખવાડેલું છે તે પ્રમાણે। તો અહીં આપણે આ જ કલરમાં જે સેરેલિન બ્લુ કલર હતો એમાં જ આપણે બે પીંછી સફેદ કલર નાખીને આછો કરીને પૂર્યો છે, બરાબર? તો આવી રીતે જે બીજો જે ખાલી ભાગ હતો, વધેલો ખાલી ભાગ સ્ટારનો, તેની બાજુના બધા જેટલા ખાના છે તે બધા જ ખાનામાં આપણે આવી રીતે રંગકામ કરી દેવાનું છે। ખ્યાલ આવે છે ને બધાને? ચિત્રને ભલે આડું ઊભું તમારે જેમ ફેરવવું હોય તેમ ફેરવી શકાય, કારણ કે રંગ માટે આપણે ચિત્રને ફેરવવું જ પડે, એવું જરૂરી નથી કે સીધું મૂકીને જ આપણે રંગકામ કરીએ, બરાબર? તો આવી રીતે આપણે એના બાજુના ભાગમાં આવો આછો રંગ પૂરી દઈશું બધાની અંદર। ઓકે, જો કેટલું સરસ બને છે ટિન્ટ શેડ કલરમાં આ જે રંગકામ થશે તે ખરેખર ખૂબ જ સરસ થશે, તમે જોઈ શકો છો, બરાબર? તો આવી રીતે સરસ રંગકામ કરવાનું છે, ખ્યાલ આવશે ને બધાને? ઓકે, ચલો હવે અહીંયા આપણે જાંબલી કલર લઈએ। કયો કલર લઈએ? જાંબલી કલર। જો રંગ પૂરવા માટે પહેલાં આપણે રંગ ભરીને પોઈન્ટ બનાવવાનો ને પછી આવી રીતે સરસ જે પણ ભાગમાં રંગ પૂરવાનો છે તે ભાગની ચારે બાજુથી આવી રીતે પહેલાં બોર્ડર કરી દેવાની, જેથી કરીને આપણો રંગ જે છે તે બહાર જવો જોઈએ નહીં। તો અહીંયા આપણે જાંબલી કલર પૂર્યો છે। જો જાંબલી કલર ના હોય તો વાદળી અને લાલ કલર ભેગો કરી દેજો, આ જે સેરેલિન બ્લુ કલર મેં તમને કહ્યું છે તે, અથવા તો વાદળીમાં ગુલાબી રંગ તમે મિક્સ કરશો તો પણ આવો સરસ જાંબલી રંગ તૈયાર થઈ જશે। અને તૈયાર લાવવો હોય તો બજારમાં તૈયાર પણ મળે છે, અને મોટું બોક્સ હોય તો મોટા બોક્સમાં પણ જાંબલી કલર આવે છે, અથવા તો આપણો જે 14 કલરનું બોક્સ જે આવે છે તેમાં પણ આવી રીતે આવે છે। તો અહીંયા આપણે જાંબલી કલર ભરી દીધો છે। તો આવી રીતે આ જેટલા પાર્ટ દેખાય છે તેમાં આપણે ભરી દેવાનો। હવે એ ભરેલા ભાગની ઉપર જે ભાગ છે તેમાં આ જ જાંબલી કલરમાં બે પીંછી સફેદ નાખી અને આછો જાંબલી કરીને આપણે આછો જાંબલી કલર બને એ કલર આપણે અહીંયા પૂરવાનો છે। ઓકે, તો આવી રીતે સરસ મજાનું આ ડિઝાઇન જુઓ તૈયાર થાય છે ને? ધીરે ધીરે આવી રીતે બોર્ડર મારી અને સરસ મજાનું અંદર બેકગ્રાઉન્ડમાં પછી રંગકામ ભરી દેવાનું, બરાબર? પહેલાં જે ભાગ હોય તેની ભાગની આજુબાજુમાં આપણે બોર્ડર કરીશું। ઓકે, જુઓ તો આવી રીતે સરસ આપણે રંગકામ સાથે ધીરે 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 આપણે આવી રીતે બધા જ ભાગમાં ઉપરનો જે ભાગ દેખાય છે તેમાં આવો આછો જાંબલી રંગ પૂરી દેવાનો છે, ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ। આવી રીતે બધામાં ભરી દેવાનો। હવે આપણે શું કરીએ છીએ કે એ જે જાંબલી કલર આછો હતો તે આછો કલર આપણે કંઈક અહીંયા પણ આપણે પૂરી દઈએ, બરાબર? एक ખાનું છોડી અને એક ખાનામાં પૂરવાનો છે એટલે આ ચાર ખાનામાંથી બે ખાનામાં આપણે પૂરવાનો થશે। આવી રીતે એક ખાનું છોડીને એક ખાનામાં આપણે પૂરી દઈશું જાંબલી આછો જાંબલી કલર। ખ્યાલ આવી ગયો? પછી એવી જ રીતે ઉપર જે સેરેલિન બ્લુ આછો કલર બનાવેલો હતો તે જ કલર આપણે અહીંયા પૂરી દેવાનો છે, બરાબર? આ બંને જે વધેલા ખાના છે તે બંને ખાનામાં આપણે આવી રીતે આ રંગ પૂરી દઈશું। તો એવી જ રીતે આ ખાનામાં પણ આપણે પૂરી દઈએ, બરાબર? ચાલો, બને છે ને? બહુ સરસ। જુઓ, હવે આપણે શું કરીશું, અહીંયા એક આ જે ભાગ છે એવા ચાર છે તો આમાં એક ખાનામાં આપણે કેસરી રંગ પૂરીએ છીએ। જુઓ, ઓરેન્જ કલર, કેસરી કલર, બરાબર? આવી રીતે સરસ પહેલાં કલરને પોઈન્ટ બનાવી દેવાનો અને પોઈન્ટ બનાવીને જ સરસ ફિનિશિંગમાં આપણે રંગકામ કરીશું, બરાબર? કોઈ પણ જગ્યાએ રંગ ખાલી રહી જવો જોઈએ નહીં બેકગ્રાઉન્ડમાં। તો આવી રીતે આપણે આમાં રંગકામ કરવાનું છે। ખ્યાલ આવે છે ને બધાને? જુઓ કેટલું સરસ બને છે। તો આવી રીતે પહેલાં બોર્ડર આપી દેવાની। અહીંયા જો આવા ચાર ભાગ છે, દેખાય છે ને? તો બે ભાગમાં આપણે કેસરી કલર પૂરીશું અને બીજા બે ભાગની અંદર આપણે આ જ કેસરી કલરમાં સફેદ કલર નાખીને ટીન્ટ કલર એનો બનશે, જે આછો કલર બનશે કેસરી કલર। कारण के આપણને રંગ પૂરતા ફાવવું જોઈએ, એવું જરૂરી નથી કે ઊભું ને સીધું જ રાખીએ, બરાબર? આવી રીતે સર અહીંયા પણ આપણે અંદરની જગ્યાએ આ લાલ કલરને પૂરી દઈએ, આટલો ભાગ પૂરો આખો રંગ લાલ કલરથી ભરી દઈએ પીછી વડે, બરાબર. જો અહીંયા મેં કાગળ ઊંધું કર્યું છે રંગ પૂરતા ફાવે એટલા માટે, બરાબર. આવી રીતે સરસ મજાનું આ ભાગમાં પણ આપણે રંગ ભરી દીધો. એવી રીતે એક ખાનું છોડીને વળી પાછા આ ઉપરના આ ભાગમાં આપણે લાલ રંગ પૂરી દેવાનો છે. તો આવું સરસ મજાનું આપણે રંગકામ કરીશું, આ લાલ કલર પૂરીશું અહીંયા, એટલે આ ભાગ આપણો પૂરો થશે. હવે હું શું કરું છું કે આ જે બાજુમાં જે ભાગ ખાલી રહ્યો છે તે ભાગમાં હું પીળો કલર પૂરી દઉં છું. અહીંયા જુઓ, આ ભાગમાં હું પીળો કલર પૂરી દઉં છું અને એવી જ રીતે એની બાજુનું ખાનું છે એમાં પણ મેં પીળો રંગ પૂરી દીધો છે. હવે જે ઉપરનો જે ભાગ હતો તેમાં મેં લાઇટ ગ્રીન કલર, પોપટી કલર, એ પોપટીને વધારે પોપટી કરવું હોય તો આવી રીતે મારી જેમ તમે એક પીછી અંદર પીળો કલર વધારે નાખજો તો આવો થોડોક વધારે લાઇટ પોપટી કલર બનશે અને એ રંગ આપણે અહીંયા પૂરી દેવાનું ને આવી રીતે ચિત્ર તૈયાર કરવાનું છે. જુઓ, ઓકે. હવે આ ચિત્ર તમારું તૈયાર થઈ જાય પછી એને થોડુંક વધારે સારું કરવા માટે શું કરીએ કે સફેદ કલર કે કોઈ બીજો કલર હોય એનાથી તમે અંદર કંઈક નવીનતા લાવવા માટે ઝીણી ઝીણી કેલિગ્રાફી કરી શકો છો, લાઈનો પાડી શકો છો, ટપકા કરી શકો છો. આવી રીતે જો અહીંયા લાલ કલરમાં સફેદ કલરના ટપકા કરું છું, બરાબર. હવે હું થોડુંક અહીંયા પણ કરીશ, મને જ્યાં જરૂર જણાય તે જગ્યાએ હું અહીંયા કલરથી આવી કંઈક ટેકનિક કરીશ તો ચિત્ર થોડુંક વધારે સારું બનશે, બરાબર. જરૂરી નથી કે એકલા ટપકા જ કરો, તમે આડી લાઈનો કરી શકો, ઊભી કરી શકો, ચેક્સ પાડી શકો, તમે ફાવે તેવી સરસ મજાની અંદર કેલિગ્રાફી તમે કરી શકો છો પીછી વડે. સફેદ રંગ હોય અથવા ઓરેન્જ કલર તો ઓરેન્જમાં આપણે લાલ કલર પણ લઈ શકીએ, આછો બ્લુ કલર તો એમાં ઘાટો બ્લુ કલર પણ લઈ શકીએ. અલગ અલગ ટેકનિક કરવા માટે તમે અલગ અલગ રંગથી આની અંદર સ્ટ્રક્ચર પાડી શકો છો, કેલિગ્રાફી કરી શકો છો. એમ સરસ મજાનું ચિત્ર તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. હું અહીંયા સફેદ કલરથી જ તમને અત્યારે બતાવું છું અને પછી આખું ચિત્ર હું સફેદ અને બીજા અન્ય રંગ લઈને કેવી રીતે આને વધુ સારું બનાવી શકાય તે પણ હું તમને બતાવીશ, બરાબર. જુઓ અહીંયા કેટલું સારું લાગે છે. ખાલી આપણે મેં સફેદ કલરથી ટપકા જ મૂકેલા છે રંગના તો પણ સારું લાગે છે. હવે તમે વિચારો કે આની અંદર સરસ મજાની હું જુદી જુદી ટેકનિક અંદર બતાવું, આડી ઊભી લાઈનોથી એને કંઈક ક્રિએટ કરું તો કેટલું સારું લાગે, બરાબર. હવે હું અહીંયા જરાક પીળો કલર છે તો પીળા કલરમાં લાલ કલર લઈને કરી દઉં છું, બરાબર. ત્યારબાદ તમને જરૂર જણાય તે જગ્યાએ લાલ કલર અને સફેદ કલરથી જુઓ એ આવી સરસ મજાની જુઓ આ ટેકનિકથી આવી ડિઝાઇન તમે બનાવી શકો. જો અમે અહીંયા સફેદ કલર લીધો છે, કોઈ જગ્યાએ લાલ કલર છે, કોઈ જગ્યાએ બ્લુ કલર છે ઘાટો, અને એ બધા કલરથી આવી મસ્ત ટેકનિક આપેલી છે. અને પછી આખા ચિત્રમાં કાળી સ્કેચપેન વડે મેં બોર્ડર આપી દીધેલી છે તો અહીંયા ચિત્ર કેટલું ફાઇન લાગે છે, કેટલું સરસ લાગે છે. આવું સરસ મજાનું તમે વોલ પેઇન્ટિંગ બનાવી શકો, નાનું એક વોલ પીસ પણ બનાવી શકો અને તમારા ઘરે પણ ભરાવી શકો છો. તો આશા રાખું છું તમને બધાને બહુ જ ગમ્યું હશે અને આવી જ રીતે કામ કરતા રહેજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.